श्री कर्मयोग विद्या संकुल अबुकवाड़ आयोजित ऑनलाइन वर्ग में आप सर्वे विद्यार्थी मित्रों ने आवकारु छू। विद्यार्थी मित्रों आपणे वात करीए छीए माहितीना स्त्रोत अने तेनुं संकलन जे पैकी आपणे गत छेल्ला पीढ़ियरमां माहितीनुं विश्लेषणनी वात करी के कोई पण प्रकारनी माहितीनुं बे तबक्कामां विश्लेषण करवामां आवे छे। एकत्रिक माहितीनुं एकत्रीकरण अने माहितीनुं वर्गीकरण। ज्यारे कोई पण माहिती आपणे सौ प्रथम एकत्रित करीए छीए त्यारे आ माहितीनुं आ आंकड़ानुं सौ प्रथम माहिती एकत्रित थया पछी तेनुं संपादन करवामां आवे छे अने संपादनमां आ माहिती मां ज्यारे माहिती एकत्र करी होय त्यारे घणी बधी विगतोनी नोंध करवामां आवे छे। पण त्यार पछी एवुं लागे के भाई आ माहितीनी जरूर नथी तो आवी माहितीने रद्द करवामां आवे छे अने जे जरूरी वाली माहिती लागे छे तेने जाळवी राखवामां आवे छे। आ प्रक्रियाने माहितीनुं संपादन कहे छे। संपादन थयेली माहिती नुं कद घटाडी संपादन करवाथी माहितीनुं कद घटे छे अने माहिती सुग्रंथित योग्य ढांचामां गोठवाय छे। હવે આ માહિતીને યોગ્ય ઢાંચામાં ગોઠવવામાં આવે છે એને વર્ગીકરણ કહે છે। એટલે સંપાદન અને વર્ગીકરણ બંને બાબતની આપણે ગત પીરિયડમાં ચર્ચા કરી હતી અને આવી વર્ગીકૃત થયેલી માહિતીને અંતિમ સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે જેને પ્રસ્તુતિકરણ તરીકે ઓળખવામાં આવે છે। એમ ત્રણ શબ્દો સંપાદન વર્ગીકરણ અને પ્રસ્તુતિકરણની આપણે સમજ મેળવી છે। હવે આજે આપણે જોવાનું છે સારણીકરણ। છેલ્લે અંતિમ સ્ટેપમાં આપણે આ બાબતની ચર્ચા કરી હતી કે સારણીકરણ એટલે માહિતીને યોગ્ય કોઠામાં ગોઠવવી। આ યાદ રાખવા માટેનો પોઈન્ટ છે કે કોઈ પણ પ્રકારની માહિતીને યોગ્ય કોઠામાં ગોઠવવી। જ્યારે આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવે છે ત્યારે એમાંથી જે માહિતીની જરૂર પડે તેવું લાગે કે ભાઈ ઘણી બધી વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવી છે પણ એમાંથી આપણે તો ખાલી થોડીક માહિતી જોવે છે, ઝાઝી માહિતીની જરૂર નથી, ત્યારે આવી એકત્રિત થયેલી માહિતીને જરૂર હોય એ પ્રમાણે જુદી તારવવામાં આવે છે અને તેને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે। આ પ્રક્રિયાને સારણીકરણ કહે છે। જરૂર પૂરતી માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે અને આ પ્રક્રિયાને સારણીકરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આમાં જરૂર પ્રમાણેના ખાનાવાળો કોઠો બનાવજો। કોઠાની કોઈ મર્યાદા નથી, વધારે માહિતી હોય તો વધુ ખાના પાડી દો, ઓછી માહિતી તો ઓછા ખાના પાડો। એટલે જરૂર પ્રમાણેની માહિતી મુજબના ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે અને આવા તૈયાર કોઠામાં આંકડાકીય માહિતી જણાવવામાં આવે છે। આવા કોઠાને સારણી કહે છે। સારણી કોને કહેવાય? તો કે જરૂરી વિગતોવાળો ખાનાવાળો કોઠો તૈયાર કરી એમાં જરૂરી આંકડાકીય માહિતી જણાવવાની હોય છે અને આવા કોઠાને સારણીકરણ કહે છે। તો આ બાબતની આપણે સ્પષ્ટતા કરી, ત્યાર પછી એના પોઈન્ટમાં આપણે જોઈએ તો અનેક હેતુઓ અને ભૌગોલિક કારણો અનેક હેતુઓ માટે ભૌગોલિક અને આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવે છે માહિતી એકત્ર
કરવામાં આવે છે। કોઈ પણ સંદર્ભ સાહિત્ય માટે ચોક્કસ હેતુ માટે આંકડાકી અને ભૌગોલિક માહિતી એકત્રિત કરવામાં આવે છે। આવી એકત્રિત કરેલી કુલ માહિતીમાંથી આવી એકત્રિત કરેલી કરેલી કુલ માહિતીમાંથી ચોક્કસ હેતુ માટે આંકડાકી અને ભૌગોલિક માહિતી એકત્ર કરવામાં આવે છે। આવી એકત્રિત કરેલી કુલ માહિતીમાંથી એકત્રિત કરેલી કુલ માહિતીમાંથી જરૂરી હોય તે માહિતીને જરૂરી હોય તે માહિતીને ઘણી બધી માહિતી એકત્ર કરી આ એકત્રિત કરેલી માહિતીમાંથી જે માહિતીની આપણે જરૂર છે જરૂરી હોય તે માહિતીને જુદી તારવવામાં આવે છે। તે માહિતીને જુદી તારવવામાં આવે છે જે માહિતીનું કામ હોય। દાખલા તરીકે આપણે આપણી જે સમજવું 10 વ્યક્તિ ઊભા એમાં આપણે એક જ વ્યક્તિનું કામ આપણે એક વ્યક્તિને જુદા પાડીએ છીએ એમ જે અનેક હેતુ માટે આંકડાકી અને ભૌગોલિક માહિતી એકત્ર કરવામાં આવી છે આવી એકત્રિત કરેલી માહિતીને ભેગી કરેલી માહિતીને કુલ માહિતીમાંથી જરૂર પ્રમાણેનું માહિતીનું જુદી તારવવામાં આવે છે અને તેને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવી પડે છે અને તેને વિશિષ્ટ સ્વરૂપમાં વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવી પડે છે। આવી માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવી પડે છે આ પ્રક્રિયાને સારણીકરણ કહે છે। આ પ્રક્રિયાને સારણીકરણ કહે છે। ચોક્કસ સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને સારણીકરણ કહે છે। હવે આના માટે સારણીકરણ માટે જરૂરિયાત મુજબના ખાના વાળો જેટલા ખાનાની જરૂર હોય તેવા ઊભા અને આડા જરૂરિયાત મુજબના ખાના વાળો કોઠો તૈયાર કરવામાં આવે છે। કોઠો તૈયાર કરવામાં આવે છે જેટલા ખાનાની તમારે જરૂર હોય તે મુજબનો કોઠો તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછી આ તૈયાર કરેલા કોઠામાં આંકડાકીય માહિતી જણાવવાની હોય છે। આ તૈયાર કરેલા કોઠામાં આંકડાકીય માહિતી જણાવવાની હોય છે। આવા તૈયાર કરેલા કોઠામાં આપણે આંકડાકીય માહિતી જણાવવાની હોય છે આવા કોઠાને સારણી કહે છે। કોને કહેવાય સારણી? તો કે જે કોઠો તૈયાર કરવામાં આવે છે અને આવા કોઠામાં જરૂર પ્રમાણેની આંકડાકીય માહિતી જણાવવામાં આવે છે આ માહિતીને સારણી તરીકે ઓળખવામાં આવે છે। હવે સારણી અથવા કોઠો કઈ રીતે તૈયાર થાય આ બહુ મહત્વની બાબત છે। કેમ કે પ્રથમ કોઠા પછી માહિતી આવશે તો કોઈ પણ સારણીમાં તેમાં આપેલી માહિતી સૂચવતું મુખ્ય શીર્ષક હોય છે। સો પ્રથમ સારણી ઉપર તમારે શીર્ષક લખવું પડે કે આ શેની માહિતીનો કોઠો છે। દાખલા તરીકે આપણે ઘણા બધા કોઠા જોયા હોય તો રનની માહિતીનો હોય, હવામાન ખાતાની માહિતી હોય, વિદ્યાર્થીની સંખ્યાની માહિતી હોય, તો જે માહિતી હોય
આ માહિતીનું મુખ્ય શીર્ષક તમારે આપવાનું હોય છે. મુખ્ય શીર્ષક આપ્યા પછી તે સાથે જરૂર મુજબનું ઉપશીર્ષકો પણ હોઈ શકે. બીજા મુખ્ય શિક્ષકના પેટા ભાગ પડતા તો ઉપશિક્ષકો એક કરતાં વધારે પણ હોઈ શકે. પહેલાં મુખ્ય શિક્ષક, ત્યાર પછી ઉપશીર્ષકો, બીજા જે જરૂર હોય તે પ્રમાણેના. અને આ કોઠામાં પૂર્વ પશ્ચિમ દિશામાં દોરેલા પટ્ટાની હરોળ, પૂર્વ અને પશ્ચિમ દિશામાં, પૂર્વથી પશ્ચિમ દિશામાં તમે જે પટ્ટા દોરો છો એને હરોળ કહેવામાં આવશે. અને ઉત્તર દક્ષિણ દિશામાં, ઉત્તર દક્ષિણ દિશામાં તમે જે પટ્ટા દોરો છો તે પટ્ટાને સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. હરોળ એટલે રો અને સ્તંભ એટલે કોલમ. આ રીતે આપણે સારણી તૈયાર કરવાનું, હાર અને સ્તંભોનું સામાન્ય માળખું આપણે સૌ પ્રથમ જોઈએ. અહીંયા હું તમને એક માળખું બતાવું છું કે આ રીતનું સારણી આપણી બનાવી શકીએ છીએ અથવા આપણને મળે છે. તો સૌ પ્રથમ એના પહેલા પોઈન્ટ જોઈ લઈએ આપણે, અને ત્યાર પછી આપણે એના વિગત લખીએ. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ છીએ કે સારણીમાં આપેલી માહિતી શું શું તો મુખ્ય શિક્ષક હોય છે. સારણીમાં આપેલ માહિતી સુસવતું, માહિતી આપેલી માહિતી સુસવતું મુખ્ય શિક્ષક પ્રથમ મુખ્ય શિક્ષક હોય છે. ત્યાર પછી જરૂર મુજબના ઉપશીર્ષકો પણ હોઈ શકે છે. ત્યારબાદ જરૂર મુજબના, જે પ્રમાણે જરૂર હોય તે જરૂર મુજબના ઉપશીર્ષકો પણ હોઈ શકે છે. જરૂર હોય તો, ન હોય તો જરૂર નથી. એટલે ઉપશીર્ષકો પણ હોઈ શકે છે. પૂર્વ પશ્ચિમ દેશ, પૂર્વ પશ્ચિમ દિશામાં દોરેલ પટ્ટાને હરોળ એટલે કે રો, રો અને ઉત્તર દક્ષિણ, ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલ પટ્ટાને દો, ઉત્તર દક્ષિણ દિશા, ઉત્તર દક્ષિણ દોરેલા, દોરેલા પટ્ટાને સ્તંભ એટલે કે કોલમ, સ્તંભ કોલમ કોલમ કહે છે. જો આ ટૂંકો પ્રશ્ન યાદ રાખવાનો કે સારણીમાં પૂર્વ પશ્ચિમ દિશેલા દોરેલા પટ્ટાને શું કહેવાય, તો એને રો અથવા હરોળ, અને ઉત્તર દક્ષિણ દિશામાં જે પટ્ટા દોરે છે એને સ્તંભ એટલે કે કોલમ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા આપણે નીચે આ રીતનું માળખું જોઈએ તો કઈ રીતનું આપણને માળખું મળે છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા કોઠો બનાવીએ તો પ્રથમ આવશે મુખ્ય શીર્ષક, આમાં મુખ્ય શીર્ષક. એમાં જરૂર હોય તો ઉપશીર્ષક આવે, એક કરતા વધારે પણ હોઈ શકે ઉપશીર્ષક. બીજું પણ આવી શકે ઉપશીર્ષક.
एक करता वधारे पण आवी शके। त्यार पछी स्तंभना शीर्षक स्तंभना शीर्षक पण आवी शके। स्तंभना शीर्षक स्तंभना शीर्षक હવે અહીંથી આપણે જોઈએ તો કઈ રીતના સ્તંભ આપણને મળી શકે। તો एक बे त्रण ऊपर लाइ गई तो खानु खोटू एक बे त्रण चार पांच छ कुल संख्या। अहिया जैसे आई थी बे भाग पड़ी सके एक शीर्षक अने एक विगत। સ્તંભના શીર્ષક અહીંયા જે આવશે હરોળના શીર્ષક। દાખલા તરીકે કોઈ પણ સ્તંભમાં શીર્ષક આવતું તો અહીંયા લખવાનું, એમાં જે ઊભી વિગત આવતી હોય કે ભાઈ અહીંયા આપણે જોઈએ કે આ સ્તંભ તમારી સામે મૂકીએ છીએ, હવે આ સ્તંભનું પ્રાથમિક માળખું બન્યું। હવે આપણે કહ્યું ભાઈ કર્મયોગ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સંખ્યા, કર્મયોગ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સંખ્યા, તો મુખ્ય શિક્ષકમાં શાળાના ધોરણ આવશે, શું આવશે શાળાના ધોરણ, ધોરણ એક ધોરણ બે ધોરણ ત્રણ ધોરણ ચાર ધોરણ પાંચ એમ બાર સુધીના ધોરણ આવે। ઉપશિક્ષકમાં ધોરણ આવી ગયું સ્તંભના શિક્ષક કુમાર અને કન્યા, ધોરણ બાર છે તો બારમામાં કેટલા ભાઈઓ કેટલા બહેનો, એ સ્તંભનું શીર્ષક કહેવાય, એ અહીંયા આવશે। અને અહીંયા પછી જે છે હરોળના શીર્ષક આવતા હોય કે ભાઈ જે અહીંયા આપણે હરોળમાં તમારે જે નામ આપવું હોય એ પ્રમાણે એના વિભાગ અહીંયા વિદ્યાર્થીના વિભાગ આવી ગયા, અહીંયા એનું ગામનું નામ આવી જાય કે ભાઈ ગામ લીધું હોય કે ભાઈ અભુકોડ ગામ, તો અભુકોડમાં પહેલા ધોરણમાં કેટલા વિદ્યાર્થી છે કેટલા ભાઈઓ કેટલા બહેનો, બીજામાં કેટલા ભાઈઓ કેટલા બહેનો, એટલે આ રીતે આખો સારણીનો કોઠો તૈયાર થાય છે। આ તમારી સામે જે મેં કોઠો મૂક્યો છે આ પ્રાથમિક કોઠો છે અને એમાં તમે જેટલા ધારો એટલા કોલમ પણ બની શકે અને રો પણ બની શકે। અહીંયા મેં બે રો મૂકી છે। તો અહીંયા સ્તંભના શીર્ષકની આપણે વાત કરીએ કે કર્મયોગ શાળામાં અભ્યાસ કરતા ધોરણ અને અગિયાર અને બારના વિદ્યાર્થી, તો મુખ્ય શિક્ષકમાં શું આવશે ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરતા, ટૂંકમાં લખવા તમને ઉચ્ચ માધ્યમિક ના વિદ્યાર્થી, આ મુખ્ય શિક્ષક થઈ ગયું ઉચ્ચ માધ્યમિક ના વિદ્યાર્થી। ઉપશિક્ષકમાં અહીંયા ધોરણ આવશે ધોરણ અગિયાર ધોરણ બાર, આ ઉપશિક્ષક। સ્તંભનું શિક્ષક તો એ કાઢી નાખું છું તમને ખ્યાલ એટલે કે ભાઈ કુમાર અને કન્યા, બરોબર। હવે આપણે અહીંયા વિષય વાઇઝ કે ગામ વાઇઝ કે કોઈ પણ માહિતી બનાવી અહીંયા સ્તંભના શું હોય, દાખલા તરીકે આપણે ગામ વાઇઝ ભણી ગયું હોય કે હબુકવડ, તો હબુકવડ ગામના કેટલા વિદ્યાર્થી અગિયારમાં છે કેટલા બારમાં છે કેટલા ભાઈઓ કેટલા બહેનો, અને છેલ્લે અહીંયા કુલમાં કુલ વિગત આવી જશે। એટલે આ રીતે આપણે સારણી સ્તંભ છે એ બનાવી શકીએ છીએ। દાખલા તરીકે હબુકવડના અગિયારમાં ધોરણમાં પાંચ ભાઈઓ ત્રણ બહેનો, બારમા ધોરણમાં જવું હોય તો કે ચાર ભાઈઓ છ બહેનો, પછી બીજું ગામ લેવું હોય કે ભાઈ બાબરિયાત, તો બાબરિયાતમાંથી ભાઈઓ તો કે ભાઈઓ બે બહેનો તો કે પાંચ,
અહીંયા 12મા ધોરણની વિગત લેવી હોય તો ભાઈઓ તો કે 5 બહેનો તો કે 5 આ રીતે આખો શરીરના કોઠાને આધારે તમે સ્પષ્ટતાથી વિગત કાઢી શકો છો કે ધોરણ 11 અને 12માં ક્યાં ક્યાં ગામના વિદ્યાર્થીઓ છે જો તમારે વિગત પ્રમાણે લખતા હોય તો ખૂબ વાર લાગે કે આ ગામના ધોરણ 12ના કુલ વિદ્યાર્થી 62 તો 62 નું વર્ગીકરણ અલગ અલગ કરવું તમને અઘરું પડે પણ આ રીતે સારણી દ્વારા આપણે એની માહિતી સરળતાથી લખી શકીએ છીએ એટલે મૂળ બાબત આપણે અહીંયા એ જોવાની છે કે ઊભી સ્તંભ અને આડી હરોળમાં કઈ રીતની વિગત લખવામાં આવે છે અહીંયા સ્તંભના શીર્ષક આવશે ઊભા અને હરોળમાં હરોળના શીર્ષક આવશે આ રીતે આપણે બંનેના શીર્ષક લખવાના છે હવે સ્તંભ ક્રમાંક 1 2 3 4 5 6 આમાં તમે વધારો પણ કરી શકો છો અને ઘટાડો પણ કરી શકો છો એટલે આ માળખું જે આપણે જોયું છે એ એકદમ પ્રાથમિક માળખું છે એમાં કોઈ પણ જાતનું માહિતી તમે જે છે એ એકત્ર કરવામાં આવેલી માહિતીને સમાવવા માટે હરોળ અને સ્તંભમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય છે વધુ હરોળ કે વધુ સ્તંભો ઉમેરી શકાય છે આમાં એવું નથી કે ફિક્સ થઈ ગયું એટલે હવે કાંઈ વધઘટ ન થઈ શકે આ પ્રાથમિક માળખું છે એમાં તમે તમારી જરૂર પ્રમાણે રો ઉમેરી શકો છો અથવા કાઢી શકો છો એમ કોલમ પણ ઉમેરી શકો છો અથવા દૂર કરી શકો છો એટલે હવે આ બાબત આપણે જે અહીંયા સારણીકરણમાં જોઈ કે કોઈ પણ બાબતની માહિતી ખૂબ સરળતાથી આપણે રજૂ કરી શકીએ છીએ કોષ્ટકના માધ્યમથી અને કોષ્ટક કઈ રીતે તૈયાર કરવાનું આ વિગત આપણે અહીંયા જોઈશું આ ખાલી ઉદાહરણ છે મેં આમાં જે તમને વિગત આપી છે તમારા શીખવા કે સમજવા માટે આપી છે હવે પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે જ્યારે મળશું ત્યારે એની અંદરની જે બાબત છે એ ઉદાહરણ કઈ રીતે સ્પષ્ટ લખી શકીએ છીએ એ આપણે હવે પછી જોઈશું વિદ્યાર્થી મિત્રો એક પછી એક પોઈન્ટ આમાં જોતા જઈએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ના ના દરેક માહિતી ખૂબ સચોટ રીતે આપણને મળી શકે છે અને આ માહિતીનું આપણે જેમ આમાં આપ્યું છે એ પ્રમાણે જ આ માહિતી નો અધ્યયન કરવાનું આપણા માટે જરૂરી છે એનું વિશ્લેષણ કરવાનું જરૂરી છે અને તમામ પોઈન્ટ સમજવા જરૂરી છે તો આજના દિવસે આપણે વાત કરી છે સારણીકરણ એકદમ સરળતાથી જોયું કે જ્યારે કોઈ પણ હેતુઓ માટે આંકડાકીય કે ભૌગોલિક માહિતી એકત્ર કરવામાં આવે ચોક્કસ કોઈ હેતુ માટે આંકડાકીય માહિતી હોય કે ભૌગોલિક માહિતી હોય એને એકત્ર કરવામાં આવે અને એકત્રિત કરેલી માહિતીને જરૂર પ્રમાણેની માહિતી જ્યારે જુદી તારવામાં આવે છે અને આવી જુદી તારવેલી માહિતીને ચોક્કસ સ્વરૂપમાં ગોઠવવાની વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયા એટલે સારણીકરણ જુદી પાડેલી માહિતીને ચોક્કસ સ્વરૂપે વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયા એટલે સારણીકરણ વિદ્યાર્થી મિત્રો સારણીકરણ એટલે માત્ર ને માત્ર હાવ સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકીએ કે જરૂર પ્રમાણેના ખાનાવાળો કોઠો અને આવા ખાનામાં માહિતી આંકડાકીય માહિતી જે છે એ જણાવવામાં આવે છે અને આવી જણાવેલી માહિતીને આપણે સારણીકરણ તરીકે ઓળખીએ છીએ સારણીકરણમાં કઈ કઈ બાબત હોય છે તો કે એમાં એક તો મુખ્ય શીર્ષક હોય જરૂર મુજબના ઉપશીર્ષકો પણ હોય છે સ્તંભ શીર્ષકો પણ હોય છે કે સ્તંભ માટે અને પૂર્વ પશ્ચિમ દિશા દોરેલા પટ્ટાને હરોળ કે રો કહે છે અને ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલા પટ્ટાને સ્તંભ અથવા કોલમ તરીકે ઓળખવામાં આવે છે કઈ રીતનું કોષ્ટક હોય એ આપણે જોયું હવે આ માળખું તદ્દન પ્રાથમિક કક્ષાનું છે આ પોઈન્ટ નોટ કરવા જેવો છે કે સારણીકરણનું માળખું કઈ કક્ષામાં હોય તો પ્રાથમિક કક્ષામાં શા માટે તો આ માહિતીમાં જરૂર પ્રમાણેની હરોળ કે સ્તંભના માળખામાં ફેરફાર કરી શકાય છે જરૂર પ્રમાણે નવા સ્તંભ અને હરોળ ઉમેરી શકીએ છીએ તો આજના દિવસે અહીંયા સુધીની બાબત જોઈ સારણી કોઠામાં કઈ રીતે આપણે માહિતીનું આલેખન કરી શકીએ છીએ એ ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ તો સૌ પ્રથમ તમારી ટેક્સ્ટ બુકમાં કીધેલું છે કે ભૂગોળ વિષયના સ્નાતક વર્ગમાં પ્રવેશ લેવા માટે કુલ 377 વિદ્યાર્થીઓએ અરજી કરી છે જો અહીંયા કુલ કેટલા વિદ્યાર્થી છે કુલ 377 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન
ભૂગોળ વિષયના અનુસ્નાતક એટલે એમએ કરવા માટે અરજી કરી છે તો એનો આપણે કોઠો બનાવવાનો છે, સારણી બનાવવાની છે. તો કુલ 377 અરજી આવી, તેમાંથી 253 અરજી વિદ્યાર્થીની છે અને 124 અરજી વિદ્યાર્થીની છે. 253 પ્લસ 124 આ વિદ્યાર્થી એટલે કે ભાઈઓ અને બહેનોની અરજી છે. હવે આ જે અરજી આવી છે એમાંથી 153 ગુજરાત રાજ્યના છે અને 100 અન્ય રાજ્યોના છે. હવે આમાંથી આ જે 253 અરજી છે ભાઈઓની, એમાંથી કુલ વિદ્યાર્થીઓ 153 ગુજરાતના છે અને 100 અન્ય રાજ્યના છે. એટલે 153 અને 100 અન્ય રાજ્યના. અને બહેનોની જે અરજીઓ છે એમાંથી 90 અરજી ગુજરાતની છે અને 30 અન્ય રાજ્યની છે. 90 અને 30. હવે આ અરજી પૈકી ગુજરાત રાજ્યના 105 વિદ્યાર્થીઓએ અને અન્ય રાજ્યના 80 વિદ્યાર્થીઓએ સાત્રાલય પ્રવેશ માટે અરજી કરેલી છે. એટલે જે 377 છે એમાંથી 105 ગુજરાતના અને 80 અન્ય રાજ્યના વિદ્યાર્થીએ સાત્રાલય માટે અરજી કરી છે. એટલે કુલ અરજી જે છે એમાંથી ફરી પાછું જોઈએ આપણે તો 105 અને 80 આ કુલ અરજી. જો દરેક વિદ્યાર્થીએ અરજી નથી કરી, કેમ કે 253માંથી 105 અરજી કરી, 126માંથી 80 વિદ્યાર્થીઓએ અરજી કરી છે બહારના રાજ્યોમાંથી જે છે એનામાં એમાંથી. અને આમાંથી ગુજરાતની 25 અને અન્ય રાજ્યોની 37 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરેલી છે. એટલે કુલ 105 વિદ્યાર્થીઓએ અને અન્ય રાજ્યોના 80 વિદ્યાર્થીઓએ સાત્રાલયમાં પ્રવેશ માટે અરજી કરી છે. 105 અને અન્ય કુલ 80. હવે આમાંથી કુલ તમે જોવા જાવ તો કુલ કેટલા થયા? 585. હવે આ 185 વિદ્યાર્થીએ સાત્રાલય માટે અરજી કરેલી છે અને આમાંથી ગુજરાતની 25 અને અન્ય રાજ્યોની 37 એમ કુલ 59 બહેનોએ વિદ્યાર્થીનીઓએ સાત્રાલય માટે અરજી કરી છે. એ અલગ આવશે. ગુજરાતની 25 અને અન્ય રાજ્યની 37 એમ કુલ 59 વિદ્યાર્થીનીઓએ સાત્રાલય પ્રવેશ માટે અરજી કરી છે. તો આ રીતની આપણને જે ખૂબ લાંબી લાંબી માહિતી હોય એને આપણે સરળતાથી સારણી કોષ્ટકમાં બતાવી શકીએ છીએ. તો એમાં આપણે શીખ્યા પ્રથમ મુખ્ય શીર્ષક આવશે. તો મુખ્ય શીર્ષક શું આવશે? ભૂગોળ અનુસ્નાતક વર્ગમાં પ્રવેશ અરજીઓ. ભૂગોળ અનુસ્નાતક વર્ગ ની અરજીઓ. અહીંયા મુખ્યત્વે બે પ્રકાર થયા. એક અનુસ્નાતક માટે અરજી થઈ છે અને બીજી અરજી સાત્રાલય માટે થઈ છે. બરોબર, અનુસ્નાતક માટે અરજી થઈ છે અને એ પૈકીની અમુક અરજીઓ સાત્રાલય માટે થઈ છે. તો અહીંયા વિગત આવશે. હવે અહીંયા આપણે સ્તંભના શીર્ષક ઉપશીર્ષક જોવાના છે. તો સ્તંભમાં બે વિગત આવી કે ગુજરાત રાજ્યના વિદ્યાર્થી છે, અમુક અન્ય રાજ્યના છે. તો પેલું ગુજરાત રાજ્ય આવશે. ગુજરાત રાજ્યની અરજી અને અન્ય રાજ્યની અરજી. અહીંયા કુલ અરજી આ એનું હું બન્યું ઉપશીર્ષક બન્યું. ભૂગોળ અનુસ્નાતક માટેની અરજી એનું મુખ્ય શીર્ષક, ગુજરાત રાજ્યની અરજી, અન્ય રાજ્યની અરજી અને કુલ અરજી આ એનું ઉપશીર્ષક બન્યું. હવે આપણે
સ્તંભ શીર્ષક આપણે જોવું હોય તો સ્તંભમાં આપણે જોયું એમ કે ભાઈઓ અને બહેનો છે એટલે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ભાઈઓ અને બહેનો વિદ્યાર્થી અને વિદ્યાર્થીની તો એ રીતે બધામાં એ જ આવશે વિદ્યાર્થી વિદ્યાર્થીની અહીંયા વિદ્યાર્થી કુલ માહિતી અને વિદ્યાર્થીની અને આ કુલ આ બેનો સરવાળો હવે કુલ અરજી કોલમ આપી દઈએ તો પહેલું કોલમ બીજું કોલમ ત્રીજું કોલમ ચાર પાંચ છ સાત અને આઠ કોલમ હવે આપણે જોઈએ છીએ કે સૌ પ્રથમ અહીંયા વિગત આવી કુલ અરજીઓ તો કુલ અરજી તો કુલ અરજી કેટલી થઈ 377 તો અહીંયા 377 આવશે કે કુલ અરજી કેટલી થઈ 377 377 માંથી કેટલા ભાઈઓ અને કેટલા બહેનો તો એમાં આપણે જોયું કે 153 ગુજરાતના અને 100 ભાઈઓ અન્ય રાજ્યના એટલે વિદ્યાર્થી 153 ગુજરાતના અન્ય વિદ્યાર્થી 100 અને કુલ વિદ્યાર્થી કેટલા 253 આ ક્યારે મળશે 2 અને 4 નો સરવાળો એમ કરી શકીએ આપણે કે 2 પ્લસ 4 અને આ ક્યારે મળશે 3 પ્લસ 5 આ ક્યારે મળશે 6 પ્લસ 7 2 નો સરવાળો કરીએ ત્યારે હવે બહેનોની વાત કરી તો 90 ગુજરાતના 30 અન્ય રાજ્યના કુલ 124 કુલ લખવામાં થોડી વિસ્કેટ થઈ છે 90 અને 34 હા તો થઈ ને 124 90 અને 34 124 બેનો કુલ 4 ને 3 7 5 6 7 2 ને 1 3 આ રીતે આપણે કુલ અરજી નો એકદમ સરળતાથી સારણી કરણ દ્વારા માહિતી આપી શકીએ છીએ આના દ્વારા સરળ તમને સ્પષ્ટ થઈ જાય કે ગુજરાતમાંથી કેટલી અરજી આવી તો ગુજરાતમાંથી કુલ આટલી અરજી આવી 3 9 ને 14 વધી આવી 1 200 ને જોઈ લઈએ આપણે તો 3 ના 3 9 ને 5 14 વધી આવી 1 243 અરજી ગુજરાતની છે અને 134 અરજી જે છે એ આઉટ ઓફ સ્ટેટ છે બીજા રાજ્યની છે એટલે કુલ 377 અરજી થઈ ગઈ હવે આ અરજી પૈકી સાત્રાલય માટે કોણે અરજી કરેલી છે તો સાત્રાલયની બીજી વિગત આવશે સાત્રાલય માટેની અરજી એટલે કુલ અરજી અનુસ્નાતક માટેની હવે સાત્રાલય માટેની અરજી તો અહીંયા લખેલું છે કે 105 ભાઈઓ ગુજરાતના અને 80 ભાઈઓ બહારના એટલે કુલ 185 અરજી આવેલી છે તો અહીં આવી શકશે કે 105 ભાઈઓ ગુજરાતના 80 ભાઈઓ 100 માંથી 80 ભાઈઓ આઉટ ઓફ સ્ટેટના અને કુલ 185 અરજી 105 અને 80 હવે વિદ્યાર્થીની કેટલી અરજી છે તો અહીંયા આપણે લખેલી છે વિગત કે 25 વિદ્યાર્થીની ગુજરાતની અને 34 વિદ્યાર્થી અન્ય રાજ્યની કેમ કે એને 34 ટૂંકમાં અરજી કરી છે કે અમારે હોસ્ટેલમાં છાત્રાલયમાં રહેવાનું છે અહીંયા 25 કેમ અહીંયા સંખ્યા ઓછી છે અને અહીંયા 34 આવશે તમામ વિદ્યાર્થીને એવું કીધું છે કે અમારે છાત્રાલયમાં રહેવાનું છે અને કુલ વિદ્યાર્થીની કેટલી 59 હવે કુલ સંખ્યા 9 ને 5 14 વધી આવી 1 8 ને 5 13 ને 14 નો સોગડો વધી આવી 1 244 વિદ્યાર્થીએ છાત્રાલય માટે અરજી કરેલી છે આ રીતે આપણે અહીંયા જોયું કે આપણે ખૂબ સરળતાથી કોષ્ટકમાં વિગત લખી અને સરળતાથી સમજી શકીએ છીએ આ માહિતી લખવામાં ઘણો બધો સમય લાગે સમજવામાં એથી વધારે સમય લાગે પણ જો તમે સારણી કરણ દ્વારા માહિતી સ્પષ્ટ રીતે સમજી અહીંયા તમને પૂછાવ્યું કે અન્ય રાજ્યની કેટલી અરજી આવી તો આપણે કહી શકીએ કે 137 અરજી આવી એમાંથી હોસ્ટેલમાં કેટલાને રહેવાનું છે તો કહી શકીએ કે 4 અને 11 104
14 જણાને હોસ્ટેલમાં રહેવાનું છે, છાત્રાલયમાં રહેવાનું છે. એટલે અહીંયા વિદ્યાર્થીના પ્રવેશ અંગેના આંકડાની જે માહિતી કોઠામાં મૂકવામાં આવી છે તેના દ્વારા આપણે પ્રવેશ અંગેની વિગતો વધુ સ્પષ્ટ રીતે મેળવી શકીએ છીએ. આ આંકડા પરસ્પર તુલના કરવામાં પણ સરળતા રહેશે. ક્યાંની અરજી વધારે છે? ગુજરાતની વધારે છે, બહારની ઓછી છે. હોસ્ટેલમાં તો હોસ્ટેલમાં સ્થાનિક બહેનોની સંખ્યા ઓછી છે, બહારના બધા 100% બહેનો જે છે એ છાત્રાલય માટે રહેવા માંગે છે. એટલે એકબીજાની તમે તુલના કરી શકો છો. અને અહીં પહેલા અરજી પત્રકને ચકાસવામાં આવે, ત્યાર પછી એની વિગતોને સારણીમાં ફેરવવામાં આવી અને આંકડાકીય માહિતીના અંતે સારણીના સ્વરૂપમાં ફેરવવાની જે ક્રિયા છે એને સારણીકરણ તરીકે ઓળખવામાં આવે. અહીંયા તમે જે કોષ્ટક તૈયાર કર્યું અને આપણે સારણીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ મહત્વના પોઈન્ટ ઉપર ચર્ચા કરી સમગ્ર, કે સારણીકરણ એટલે શું, એનો કોષ્ટક કઈ રીતે તૈયાર થાય છે અથવા સારણી કઈ રીતે તૈયાર થાય છે, એમાં આંકડાકીય માહિતી કઈ રીતે મૂકવામાં આવે છે અને એના દ્વારા આપણે સમગ્ર માહિતીનું મૂલ્યાંકન છે કઈ રીતે કરી શકીએ છીએ. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે સારણીકરણ દ્વારા કોઈપણ વિગતનો વધુ સ્પષ્ટ ખ્યાલ આવે છે અને આંકડાકીય માહિતી ગોઠવાયેલી હોવાથી પરસ્પર એની તુલના થઈ શકે છે. આ સારણીકરણના ફાયદા છે. તો હવે પછી આપણે નેક્સ્ટ આગળનો પોઈન્ટ જોઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ.